નમસ્કાર, સીએન ફાસ્ટ સાથે હું છું રવિ. સમાચારની શરૂઆત કરીએ તો પંજાબના અમૃતસર નજીક અજનાલા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઘૂસણખોરી કરી રહેલા બે પાકિસ્તાની ઘૂસણખોરોને બીએસએફ દ્વારા ઠાર માર્યા છે. રાધનપુરમાં રેડક્રોસ હોલ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા સમાજના પ્રશ્નોને લઈ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી માધ્યમની સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી, જેને લઈ અમદાવાદ પોલીસે હવે શહેરની તમામ સ્કૂલના શિક્ષકો, પટાવાળો તથા કર્મચારીઓનું વેરિફિકેશન કરવા અંગેનું જાહેરનામું બહાર પાડશે. હાલ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની ઉજવણી કરી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના લીમડીસર જે હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એસબીઆઈ રિસર્ચની નોટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ઠીકઠાક નથી, તે મંદીના તબક્કામાંથી પસાર થઈ રહી છે. એસબીઆઈ તરફથી સ્થિતિ સુધારવા માટે જાહેર ક્ષેત્રમાં ખર્ચો વધારવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસ પર 5 મહિના પહેલા તાત્કાલિક રૂપે રોક લગાવવામાં આવી રહી છે, પરંતુ કોંગ્રેસ તરફથી નક્કી સીમા હેઠળ બધી શ્રેણીઓના વિઝાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાતની અસ્મિતા સમાન જગતજનની માગ જગદંબાની શક્તિ આરાધનાની નવરાત્રીનો પ્રારંભ થશે, ત્યારે આ પાવન પર્વ દરમિયાન ખેલૈયાઓ અને વરસાદનું વિઘ્ન નડશે નહીં તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રદ્યુમનની હત્યા મામલે રેયાન ગ્રુપના માલિકોને હાઈકોર્ટની રહેમ નજર મળશે નહીં. બોમ્બે હાઈકોર્ટે પ્રદ્યુમનની હત્યાના સંબંધે રેયાન સ્કૂલના ગ્રુપની આગોતરા જામીન અરજીને બરતરફ કરી દીધી હતી. આસો નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં ગરબામાં પોતાનું કૌવત દેખાડવા માટે ગરબા ક્લાસીસોમાં તાલીમ લઈ રહ્યા છે. બિહારમાં ભ્રષ્ટાચારના મુદ્દાને લઈ નીતિશ સરકાર સત્તા પર આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિ તેમની તેમ છે, ત્યારે એક એવી ઘટના સામે આવી છે જેમાં નીતિશ સરકારમાં થતા ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના એકલવ્ય એકેડેમીના પટાંગણમાં યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધાને લઈ નસવાડી તાલુકાના તીરંદાજો પ્રેક્ટિસમાં જોડાયા હતા. આ તીરંદાજો આગામી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં સારામાં સારું પ્રદર્શન કરી નેશનલ કક્ષાની યોજાનાર તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને દેશના 3જા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મભૂષણ માટે નામાંકિત કર્યા છે. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ઉત્તર કોરિયાની ટીકા કરીને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. ન્યૂયોર્કમાં યુએનની બેઠકથી અલગ સુષ્મા સ્વરાજે પાકિસ્તાનનું નામ લીધા વગર ઉત્તર કોરિયાની પ્લોરિફેશન લિંકેજની તપાસ કરવાનું પણ સૂચન કર્યું છે. યુએનના મંચ પર ઇઝરાયેલના પીએમ બેન્ઝામિને પોતાની સ્પીચમાં જણાવ્યું છે કે ભારતના પીએમ નરેન્દ્ર મોદીની ઇઝરાયેલની મુસાફરી ખરા અર્થમાં ઐતિહાસિક હતી. મોડાસાના ટીટોઈ ગામની પરણિતાને પતિએ પ્રાંતિજથી કિડનેપ કરી, પતિ અને સાસુ સસરાએ પરણિતાને માર મારતા હોવાની ફરિયાદ મળતા પોલીસે પરણિતા મહિલાને બચાવી મોડાસા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ સસરા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે યુપીએ સરકારે એક દિવસમાં 30,000 નોકરી આપવાનો જે વાયદો કર્યો હતો તેને પૂરો કરવામાં અસફળ રહી છે. ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં અંડરબ્રિજમાં વારંવાર પાણી ભરાઈ જતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો. આ બાબતે અવારનવાર અધિકારીઓને રજૂઆતો કરવા છતાં હજી સુધી અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. અરવલ્લીમાં નવરાત્રીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહે છે, ત્યારે મોડાસામાં શક્તિની આરાધના અને પૂજા અર્ચના કરવા માટે ગરબાનું અનેરું મહત્વ છે. ગરબા બનાવનાર કામ કરતા પ્રજાપતિ પરિવાર વિવિધ કલરોથી ગરબાને રંગરોગાન કરી રંગોળીઓ પૂરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હિંમતનગરની રાજેન્દ્રનગર ચોકડી પર આવેલ એમએમ ચૌધરી આર્ટ્સ કોલેજમાં થેલેસેમિયા ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓએ ચેકઅપ કરાવ્યું હતું.